સ્વાગત છે. રુઝાનબેન, પહેલા હું આપને પૂછવા માંગીશ કે જે રીતે પહેલા વર્ષોથી જ્યારે જ્યારે દીકરીઓની વાત હતી ત્યારે આજથી 40-50 વર્ષ દીકરી શાપનો ભારો કહેવાતો હતો, પણ આજે પણ એ માનસિકતામાંથી આપણે બહાર નથી આવ્યા. આજે 21મી સદીમાં જ્યારે જ્યારે ઘટનાઓ એવી ઘટે છે, સુનિતા વિલિયમ્સ જ્યારે અવકાશમાં જાય છે, અવકાશ ગમન કરે છે, ત્યારે આપણે ગર્વ કરીએ છીએ કે અમારા મૂળ અમારા ભારતની છે, પરંતુ એવી કેટલી દીકરીઓ હશે કે જેમને જનતા પહેલાં જ મારી નાખવામાં આવે છે. ત્યારે આજે આપણે મામંથનમાં ચર્ચા કરવાની એટલે જરૂર પડી છે કે આપણે આટલા ક્રૂરતા સમાન કેમ છીએ. જ્યારે મને ખબર પડી કે આ રીતે એક માંને બાંધી લીધી ને એની બે દીકરીઓ નાની નાની ને સળગાવી દીધી, તો મને એટલો ગુસ્સો, અને મને આ જેમ તમે કહો છો એ જ થયું કે નોર્મલી હું હંમેશા પોઝિટિવ વાત કરું છું કે આપણે બે કદમ આગળ જઈ રહ્યા છે, આપણે બે કદમ આગળ જઈ રહ્યા છે, પણ આ સાંભળીને મને લાગે છે બે કદમ તો આગળ જઈ રહ્યા છે, સાથે ચાર કદમ પાછળ જઈ રહ્યા છે. કારણ કે આ જે રીતે કર્યું છે એ બિલકુલ ઇનહ્યુમન, અમાનવીય વ્યવહાર કહેવાય જે લોકોએ કર્યું ને. અનફોર્ચ્યુનેટલી આ ગ્રુપ ઓફ પીપલ એટલે સાસરિયાઓએ મળીને કર્યું છે, એટલે સાસરિયામાં સાસુ બી આવે સસરા બી આવે, એટલે મેલ ફિમેલ મળીને કર્યું છે. એટલે મને એ જ સમજાતું નથી કે એવી તો એ લોકોની શું માનસિકતા હતી, એવો તો શું પ્રોબ્લેમ થયો. હા, માની લો કે જે લોકોને કહે છે કે અમને પેલા શું જેન્ટ્સ છોકરાની મોહ માયા હતી, છોકરાની મોહ માયા એનું આપણે પછી ડિસ્કસ કરીએ, પણ તમે અત્યારે જે આ એક્શન લીધું, આ એક્શન તમારથી લેવાયું કેવી રીતે? શું તમને પોતાને કંઈક એ ના થયું કે તમે આ ખોટું કરો છો, યા કોઈ બીક ના લાગી, યા તમને એ ખબર ના પડી કે આ તમે એક એક અમાનવીય કૃત્ય કરો છો? બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે મારે ખાસ થકી થકીને કહેવું છે, કારણ કે નોર્મલી ઘણી ડિબેટ્સમાં આ વાત નથી થતી એટલે લોકોને અવેરનેસ નથી, મારે એ કહેવું છે, એટલે આ અવેરનેસ કરવી પડશે ને આ સામાજિક સંસ્થાઓ જ કરી શકશે ને ગવર્નમેન્ટ બી કરવી પડશે, કે જ્યારે આપણે દીકરી કેવી રીતે જન્મે છે, જ્યારે સ્ત્રી ને પુરુષનું જે એક્સ ને વાય ક્રોમોઝોન કહેવાય, મને એનો ગુજરાતી વર્ડ નથી આવડતો, પણ એક્સ ને વાય ક્રોમોઝોન કહેવાય, અને એક્સ ક્રોમોઝોન હંમેશા બહેનો પાસે હોય, પણ એક્સ એ વાય જે જેન્ટ્સ હોય એનું આવતું હોય, તો એક્સ ને વાય મળે તો પુરુષ જન્મે ને એક્સ એક્સ મળે તો સ્ત્રી જન્મે, એટલે બહેનનો તો કોઈ જ વાંક નથી આવતો જ્યારે એ છોકરીને જન્મ આપે છે. વાંક તો પુરુષનો છે કે એ પેલો વાય ક્રોમોઝોન આપી નથી શકતો ને એટલે છોકરો જન્મી નથી શકતો. એટલે અગર આપણે કોઈને દોષનો ટોપલો નાખો હોય તો એ કોઈ દિવસ બેન પર ટોપલો આવે જ નહીં, એ તો જેન્ટ્સ પર ટોપલો આવે કે ભાઈ તારાથી વાય ક્રોમોઝોન નથી અપાતો અને એટલે યુ આર રિસ્પોન્સિબલ, શી ઇઝ નોટ રિસ્પોન્સિબલ. એટલે આની અવેરનેસ કરવી પડશે. અને અને એક એક અજી પોઈન્ટ મારે કહેવો છે કે જ્યારે આ કૃત્યુ થાય છે, નોર્મલી આપણે કહીએ છીએ પોલીસ ક્યાં છે, જજ જ્યુડિશિયરી ક્યાં છે, પણ આજની તારીખમાં આ બધું જ વ્યવસ્થિત છે, પણ આપણે અત્યારે જે સોશિયલ માઇન્ડસેટ છે એની પછી વાત કરી, સોશિયલ પોલીસિંગની ને એ બધી, સોશિયલ માઇન્ડસેટ ક્યાં ગયો? સોસાયટી